હવે આગળ વાત કરીએ તો વિજાપુરમાં પીડિયાના કેસોમાં દિન પ્રતિદિન વધારો, આરોગ્ય ટીમ સક્રિય બની. વિજાપુર શહેરી વિસ્તારોમાં સોનીવાડો બંગલા વિસ્તાર, પટેલવાડો, શેખવાડોમાં એકાએક 25 જેટલા પીડિયાના કેસો બહાર આવતા રેફરલ હોસ્પિટલ ખાતે નાના બાળકો અને 10-15 વર્ષના બાળકોમાં પીડિયાની અસર જણાયા હતા. દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જોકે પીવાના પાણીમાં ક્લોરીનનું પ્રમાણ ઊંચું હોવાના કારણે લોકોમાં પીડિયાની અસર જોવા મળી રહી છે તેવું કારણ સામે આવ્યું હતું, જેને રેફરલ હોસ્પિટલની આરોગ્યની સતર્ક બની ઘેર ઘેર પહોંચી હતી અને પાણી તપાસ કરવામાં આવી હતી. આ બાબતે પાલિકાના વોટર વર્કર્સના કર્મચારી પાર્થ પટેલને સંપર્ક કરી જણાવતા તેઓ ચેકિંગ કરાવી હતી અને પીવાના પાણી ક્લોરીન પ્રમાણ જોઈએ તે પ્રમાણે વધારી હતી. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા પીડિયાના વધી રહેલા કેસોના મામલે લતે લત તપાસ હાથ ધરી હતી. સૈયદજી બુખારી, જેએસ ટીવી, વિજાપુર. પાણી ના હિસાબથી સાહેબ કે છે સરકારી દવાખાના, સાહેબ પાણી ચેક કરાવો, પાણીના હિસાબથી બધું પીડીઓ થઈ જાય છે બરાબર. તો અમારા સોનીવાળા મહેલામાં બધાને પીડીઓ થઈ ગયું છે. ત્રણ દાડાથી દાખલ કરી છે છોકરીને બી સરકારી દવાખાનાના અંદર. અમે તમે જઈને સરકારી દવાખાનામાં જઈને રિપોર્ટ લઈને બધું તમે જોઈ આવો હાલ. પાણી જ નથી આવતું ને પાણી બી ખરાબ આવે છે. એ પાણીના કારણથી બધું પીડીઓ થઈ ગયું છે.